આજે મળેલી રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જુદી જુદી 18 દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી, જેમાં રૂપિયા 2 કરોડના વિકાસના કામો મંજૂર થયા હતા. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્ણ થયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં રૂપિયા 1.54 કરોડના ખર્ચે શહેરમાં પેવર બ્લોક નાખવામાં આવશે. સાથે ચોમાસાની વિદાય બાદ રસ્તાઓનું સમારકામ પણ હાથ ધરવામાં આવશે. જેટલા પણ ગેરંટીવાળા રસ્તાઓ છે તે કોન્ટ્રાક્ટર પાસે તેનું સમારકામ કરાવવામાં આવશે. મંજૂરી આપવામાં આવી છે અને આશરે 2 કરોડથી પણ વધારેના રૂપિયાના વિકાસ કામોને આજની સ્ટેન્ડિંગે મંજૂરી આપી. આપણે 2 રોડ સીસી રોડ કર્યા છે કે જ્યાં વોટર લોગિંગ થાય છે, જ્યાં કાયમી વોટરવે છે, એ બધા રસ્તાને આપણે સીસી કરતા હોઈએ છીએ. 1-1.5 મહિનામાં 3 બ્રિજનું આપણે લોકાર્પણ પણ કરી દેશું ને એના સર્વિસ રોડથી માંડીને બધા રસ્તાનું પણ નિરાકરણ થઈ જશે. આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી. કુલ મળીને 18 દરખાસ્તો ઉપર નિર્ણય કરવામાં આવ્યો છે. આ બધી દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે અને આશરે 2 કરોડથી પણ વધારેના રૂપિયાના વિકાસ કામોને આજની સ્ટેન્ડિંગે મંજૂરી આપી. આપણે 2 રોડ સીસી રોડ કર્યા છે કે જ્યાં વોટર લોગિંગ થાય છે, જ્યાં કાયમી વોટરવે છે, એ બધા રસ્તાને આપણે સીસી કરતા હોઈએ છીએ. એમાં 1-1.5 મહિનામાં 3 બ્રિજનું આપણે લોકાર્પણ પણ કરી દેશું ને એના સર્વિસ રોડથી માંડીને બધા રસ્તાનું પણ નિરાકરણ થઈ જશે. રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે ખાસ રાજકોટમાં જે રસ્તામાં ખાડા પડી ગયા છે, ચોમાસાને કારણે જે રસ્તામાં નુકસાન થયું છે, તે તમામ નુકસાન નવરાત્રિથી દિવાળી સુધી તમામ આ રોડ રસ્તા રિપેર કરી દેવામાં આવશે. ખાસ ચોમાસું ગયા પછી આ કામગીરી શરૂ કરી દેવામાં આવશે. તો રાજકોટવાસીઓને રોડ રસ્તા બાબતે નિશ્ચિંત રહેવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ ખાતરી પણ આપી છે. ઋષિ દવે, દૂરદર્શન સમાચાર, રાજકોટ.